તો ગુજરાત ભાજપમાંથી મોટા સમાચાર ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને મહામંત્રી પદેથી મુક્ત કરાયા છે ભાર્ગવ ભદ્દ પ્રદેશ ભાજપના મધ્ય ઝોનના મહામંત્રી હતા આગામી દિવસોમાં મધ્ય ઝોનમાંથી નવા મહામંત્રીની નિમણૂક કરાશે આ ફેરફારને લઈને આગામી સમયમાં ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા પ્રબળ બની છે ભાર્ગવ ભદ્દના સ્થાને મધ્ય ગુજરાતમાંથી નવા ચહેરાને સ્થાન મળી શકે છે ત્યારે સૂત્રોના મતે ભાર્ગવ ભદ્દની બોર્ડ નિગમમાં નિમણૂક થઈ શકે છે વાત ડાંગની કરીએ તો ડાંગ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કિશોર ગાવિતની નિમણૂક કરાઈ છે જ્યારે કિશોર ગાવિતની નિમણૂકને ડાંગ ભાજપે વધાવી છે ડાંગ જિલ્લા ભાજપમાં પાછલા ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યો હતો રાજીનામાનો દોર જ્યારે રાજીનામા આપનાર તમામ લોકોને સમજાવવામાં આવશે તેવું કિશોર ગાવિતનું કહેવું છે સરદાર સરોવર નર્મદા ડેમ બની અને તૈયાર થઈ ગયો છે અને તેનું પાણી ગુજરાતના ઘણા વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે ખેડૂતોને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમના બન્યો ત્યારે ઘણા લોકો તેનાથી અસરગ્રસ્ત થયા હતા અને અસરગ્રસ્તો પોતાની માંગને લઈને છેલ્લા પાંચ મહિનાથી પ્રતિક ઉપવાસ પણ કરી રહ્યા છે તેમ છતાં સરકાર તેમની માંગણીઓ પૂરી કરતી નથી ઉપવાસ કરી રહેલા અસરગ્રસ્તો સરકારે આપેલા વચનો સરકાર પૂરા કરે તેવી આશા રાખીને બેઠા છે સરદાર સરોવરમાં રાજ્યના ચાર હજાર ખાતેદારો અસરગ્રસ્ત થયા છે એટલે જમીન આપી હવે ઓગણીસો તોતેરનો પરિપત્ર ગુજરાત સરકારે બનાવેલો છે એમાં રાજ્યપાલ ગુજરાત સરકારની થઈ છે કે તમે જમીન આપો દરેક ગાના પુત્રને લાયક જ પ્રમાણે મેં સરકારી નોકરી એક છોકરાને આપીશું પણ આજ દિન સુધી કોઈને આપી નથી હવે જો આ સરકાર મેં ટૂંક સમયમાં જીકુભાઈએ જે કહેવાનું હતું એ કહી દીધું પણ હવે ટૂંક સમયમાં મેં એટલું કહું છું કે આજે અમારી માંગ છે આજે છ મહિના પૂરા થવા કરે છે તો અમારી માંગ નહી સિતારે સરકાર તો અમે ગમે તે કરીશું ને અમારી જૂની જગ્યા ખાલી કરી આપો તો મહેસાણા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત સરકારી કર્મચારીનું મોત ઈચ્છું છે એકવાયરી માટે આવેલા પૂર્વ કર્મચારીનું મોત નિપજ્યું આરસીસી રોડના ખોટા ટેસ્ટિંગ સર્ટિફિકેટ અંગેનો કેસ હતો હાર્ટ એટેક આવતા આરવી પટેલનું મોત નીપજ્યું છે પોલીસ સ્ટેશને પહોંચતા પાંચ જ મિનિટમાં હાર્ટ એટેક આવ્યો હતો રમેશકુમાર વિરમદાસ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતમાં નિવૃત્ત ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર હતા ફેબ્રુઆરીમાં ઇજારદાર અને નિવૃત્ત સરકારી બાબુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેલે રાઘણ ચેમ્પ્રોચ રોડ પર જોઈનીંગ એરવા ખેરવા નાદીપુર રોડના એક ખોટા સર્ટિફિકેટ પણ આપ્યા હતા તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રચા આપશો નમસ્કાર